સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા મહેતાપુરા વિસ્તારમાં બનાવેલી પાણીની પીવાની 2 લાખ લીટરની ટાંકી આજે જમીનદોષ કરવામાં આવી હતી. તો આ સ્થળે આગામી દિવસોમાં 10 લાખ લીટર પાણીની નવીન ટાંકી બનશે. હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં જર્જરિત પાણીની 3 ઓવરહેડ ટાંકીને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં શહેરના ટાવર ચોક ખાડિયા વિસ્તારમાં વાવ પાસેની અને મહેતાપુરામાં બગીચા પાસે બનાવેલી પાણીની ટાંકી દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ટાવર ચોકની 4 ફેબ્રુઆરી 2024ના રોજ 10 લાખ લીટર પાણીની ટાંકી જમીનદસ્ત કરવામાં આવી હતી અને 15 દિવસ બાદ તમામ કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ બગીચા પાસે બનાવેલી 2 લાખ લીટરના પીવાના પાણીની ઓવરહેડ ટાંકીનું સ્ટ્રક્ચર રિપોર્ટ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાણીની ટાંકી આસપાસના 3 જેટલા મકાનમાંથી વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા, ઉપરાંત 4 તરફથી આવવા જવાના રોડ બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પાલિકાનો ફાયર વિભાગ, UGVCL વિભાગ સહિત વિવિધ વિભાગના વડાઓ અને કર્મચારીઓ ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા. પાણીની ટાંકીના નીચેના ભાગ પર હોલ પાડ્યા બાદ તેને તોડવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ 1 GCB જોડે તારનું દોરડું બાંધીને ખેંચતા 7 સેકન્ડમાં 18 મીટર ઊંચી 2 લાખ લીટરની અંદાજે 2000ની સાલમાં બનાવેલી 23 વર્ષ પહેલાં બનાવેલી પાણીની જમીનદોસ્ત થઈ હતી. શહેરમાં 3 જર્જરિત પીવાના પાણીની ટાંકી પૈકી બીજી ટાંકી આજે જમીનદસ્ત કરવામાં આવી હતી. હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં જૂની જર્જરિત ટાંકીઓ ઉતારવા બાબતે સરકારશ્રીનો આદેશ હોય તેની સ્ટ્રક્ચરલ ડિઝાઇન ચેક કરાવી અને 3 ટાંકીઓ ઉતારવાનું આયોજન કરવામાં આવેલું. જે ટાંકીઓ જર્જરિત હતી તેમાં એક બગીચાની 18 મીટર ઊંચી 9 લાખ લીટરની ટાંકી જે 4/2/2024ના રોજ ઉતારવામાં આવેલી હતી. આજે રોજ મહેતાપુરા ખાતે 2 લાખ લીટર 18 મીટર ઊંચી ટાંકી સ્ટ્રક્ચર ડિઝાઇનરના રિપોર્ટના આધારે સલામત રીતે ઉતારવામાં આવેલી છે. આ જ જગ્યાએ મહેતાપુરામાં પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે 10 લાખ લીટરની ટાંકી બનાવવાનું આયોજન કરેલ છે.